गायत्री माता की बोलो जय 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 जयकार हो, गायत्री माता की बोलो जय 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 जयकार हो। ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। अनितिथि दान बेगो ना करो, अनितिथि बेगो करेलो दान क्यारे आनंद आपतो नथी, ते खराब रीते नाश पामे छे। એનો નાશ થવાથી લોકો રડે છે, માથા કૂટે છે, એટલે સુધી કે લોકો પાગલ થઈ જાય છે, પરંતુ પોતાની ભૂલનો સ્વીકાર કરતા નથી। જો તેઓ એટલું જ સમજે કે જેવી રીતે મારું ધન નાશ પામવા મને જેવું દુઃખ થાય છે, એવું જ દુઃખ મેં જેનું ધન લઈ લીધું છે એને પણ થશે, તો એ બીજાનું ધન અન્યાયથી લૂંટી લેવા તત્પર થશે નહીં। જ્યાં સુધી મનુષ્યમાં આ પ્રકારની આત્મભાવની કમી રહેશે ત્યાં સુધી એ ઉન્નતિના શિખર પર ચડી શકે નહીં। અપાર ધનનો માલિક હશે તો પણ તે કોઈ સુખ કે શાંતિ મેળવી શકે નહીં। અનાચાર અને અત્યાચારથી ભેગા કરેલા ધનથી કોઈ પણ સુખી રહી શકે? જે વ્યક્તિઓના કર્મશાળા છે અને જેમનું લક્ષ ઉત્તમ છે તેઓ પોતાની બધી સંપત્તિ ત્યાગી દે તો પણ દુઃખી થતા નથી। એમનો સુખની સામગ્રી હંમેશા એમની પાસે જ હોય છે। એ ધન શ્રેષ્ઠ છે જે પરિશ્રમ તેમજ ઈમાનદારીથી શ્રેષ્ઠ પ્રયત્નો દ્વારા મેળવ્યું છે। અન્યાયથી મેળવેલું ધન ગમે તેટલું જલ્દી તથા વધારે પ્રમાણમાં કેમ ભેગું ન થયું હોય પણ એનાથી લોભ, શોખ, ચોરી, વિપત્તિ, રાજદંડ, નુકસાન વગેરે જેવા ખરાબ યોગો ઉત્પન્ન થાય છે અને અનેક પ્રકારના દુઃખો આપીને નષ્ટ થાય છે। મહેનતથી અને ઈમાનદારીથી કમાયેલું ધન સુખ, શાંતિ અને આનંદ આપનાર હોય છે। અખંડ જ્યોતિ, જૂન 1949, પેજ નંબર 2, ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે।